नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वे मजा में आशो, खुश हशो। विद्यार्थी मित्रों, आपणे पार्ट चार नो अभ्यास करी रह्या छे अने आ पार्ट चार में जैविक जे छे आधारो शरीरनी टूंकमां आपणी रचना के जेनो आपणे अभ्यास करी रह्या छे, जेमां आपणे पहेलो टॉपिक जोयो तो उत्क्रांतिवादनो सिद्धांत अने हजे आपणे मानव विकासना सीमा स्तंभो जे छे એનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીશું। ઉત્ક્રાંતિ પ્રક્રિયાના આ ત્રણ મહત્ત્વના વિકાસને કારણે માનવી અન્ય સજીવો કરતાં અલગ તરી આવે છે। તો વાત સાચી છે, ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત મુજબ આપણી ત્રણ મૂળભૂત વિકાસની પ્રક્રિયા છે કે જે અન્ય પ્રાણીઓના તુલનાએ આપણને પ્રાપ્ત થયેલી છે અને એને કારણે આપણે અન્ય પ્રાણીઓની તુલનાએ અલગ અને વિશિષ્ટ રીતે જે છે આપણે કાર્ય કરી શકીએ છીએ। एक छे द्विपगीपणु, बीजू मगजनो विकास अने त्रीजो भाषानो विकास। एटले मुख्य जे छे विद्यार्थी मित्रों त्रण प्रकार छे, द्विपगीपणु, मगजनो विकास अने भाषानो विकास। जेमां आपणे द्विपगीपणुना संदर्भमां जोईए तो द्विपगीपणु एटले के मानवीनी टट्टार चालवानी शक्तिनो निर्देश करे छे। एटले आपणे जे बे पग जे छे आपणने मळेला छे અને એ બે પગ દ્વારા આપણે ચાલવાની ક્રિયા કરીએ છીએ, તો માનવને ટટ્ટાર ચાલવાની ક્રિયા જે છે એ આપણા બે પગ દ્વારા આપણને મળેલી છે। આપણે જોઈ શકીએ છીએ કે અન્ય પ્રાણીઓને એ ચાર પગ જે છે આપેલા છે, જેને કારણે તે ટટ્ટાર છે એ માનવની જેમ ચાલી શકતા નથી। બે પગે ચાલી શકવાના પરિણામે માનવી હાથની જુદી જુદી વસ્તુઓ પકડીને તેનો સારી રીતે ઉપયોગ કરી શકે છે। આ વાત સાચી છે, બીજા અન્ય પ્રાણીઓને ચાર જે છે પગનો સહારો લેવો પડે છે। જ્યારે આપણે બે પગ દ્વારા ચાલીએ છીએ એટલે આપણા હાથનો ઉપયોગ જે છે એ ચાલતી વખતે આપણે અન્ય કાર્યમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ। પરિણામે આજે માનવી નવા નવા સાહસો અને સંશોધન કાર્ય કરવા માટે સમર્થ બન્યો છે। તો આપણે જોઈએ છીએ કે જીવનમાં આપણે ઘણું બધું જે એમ કહેવાય કે આપણી આ શક્તિના કારણે પરિણામ જે છે એ પ્રાપ્ત કરી રહ્યા છે। જેમ કે એક જ વસ્તુની વાત કરીએ, વ્હીકલ ચલાવવું જે છે એ ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ, તો એમાં આપણે જોઈએ છે કે આપણે પગ અને હાથ બંનેનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ। તો કહેવાનો મતલબ એ છે કે આ એક આપણી શક્તિ અને વિશેષ શક્તિ છે જે અન્ય પ્રાણીઓને પ્રાપ્ત થઈ નથી। પરિણામે આપણે આ પ્રકારની શક્તિને કારણે અન્ય પ્રાણીઓ કરતાં અલગ તરી આવીએ છીએ। પછી વાત કરીએ મગજનો વિકાસ। મગજનો વિકાસ એ મગજના કદ અને મગજના વિશિષ્ટ સ્નાયુઓના સમપ્રમાણ વિકાસનો નિર્દેશ કરે છે। એટલે આપણો જે મગજનો વિકાસ છે એ મગજના કદ અને મગજના વિશિષ્ટ સ્નાયુઓનો સમપ્રમાણ જે છે વિકાસનો નિર્દેશ કરે છે। શરીરના વજનના સંદર્ભમાં મગજના વજનની બાબતમાં માનવ મગજ ઉચ્ચ કોટીના વાનરના મગજ કરતાં 3-4 ગણું વજન ધરાવે છે। તો આ વાત સાચી છે, શરીરના વજનના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો સામાન્ય જે ટૂંકમાં એમ કહેવાય કે બીજા જે વાનરો છે એમાં આપણે ખાસ કરીને ચિમ્પાન્જી અને ઉટાંગ વાનર, તો એ બંને એવી જાત છે કે જેનો વિકાસ આપણે કહી શકીએ છીએ કે માનવ મગજ જેટલો થયો છે, એટલે માનવ મગજની જેમ એનો પણ મગજનો વિકાસ છે, પણ આપણે એના કરતાં પણ ઉચ્ચ કોટીનો ટૂંકમાં એમ કહેવાય કે મગજનો વિકાસ છે। અને ખાસ યાદ રાખજો, એ વાનરોમાં જોવા મળતો મગજનો વિકાસ એના કરતાં આપણો જે વિકાસ છે એ 4 ગણો જે છે એ વધુ જોવા મળે છે। પરિણામે આપણે જટિલ વિચારણા, તર્ક, સ્મૃતિ, સમરૂપા, ઉકેલ જેવી શક્તિઓ માનવમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે। તો આ વાત સાચી છે, જેને પરિણામે એમ કહેવાય કે આપણે જટિલ જે છે બાબતોનો જે છે આપણે વિચાર કરી શકીએ છીએ, તર્ક કરી શકીએ છીએ, આપણી યાદશક્તિ જે છે એમાં આપણે એમ કહેવાય કે ઘણું બધું સંગ્રહ કરી શકીએ છીએ, અને તદુપરાંત સમસ્યા ઉકેલ જેવી ટૂંકમાં બાબત વાત કરી, અહીં સમરૂપ આ પ્રિન્ટ મિસ્ટેક છે, પણ ત્યાં આપણે વાત કરીએ તો સમસ્યા ઉકેલ જેવી શક્તિઓ જે છે કે જે માનવને પ્રાપ્ત થઈ છે જેને કારણે તે ઉચ્ચ કોટીની બોધાત્મક પ્રવૃત્તિઓની વાત કરીએ ને જેને આપણે બુદ્ધિપૂર્વક કરવામાં આવતા કાર્યો કહી શકીએ, જેમાં સૂઝ શક્તિ, નિર્ણય શક્તિ, સમસ્યા ઉકેલ શક્તિ, તર્ક શક્તિ, વિચાર શક્તિ, આયોજન શક્તિ, આ બધી જે શક્તિ છે એ માનવને ભરપૂર પ્રમાણમાં જે છે પ્રાપ્ત થઈ છે। બાળકના જન્મ પછી મસ્તિષ્ક છાલનો વિકાસ ચાલુ જ હોય છે,
જે પુખ્ત ઉંમરે પૂરો થાય છે, એટલે જન્મતાની સાથે મગજનો વિકાસ છે એ આમ તો ગર્ભમાં પણ થતો હોય છે, પણ ગર્ભની સાથે જન્મતાની જે છે સાથે સાથે એ વિકાસ શરૂ જ હોય છે વિદ્યાર્થી મિત્રો, કે જે પુખ્ત ઉંમરનો જે છે થાય છે ત્યારે એનો મગજનો વિકાસ છે એ પૂરો થાય છે. સંપૂર્ણ વિકસિત મગજ પુખ્ત ઉંમરના માનવીનું હોય છે. માનવીનો મગજ અન્ય કોઈ પ્રાણીના મગજ કરતાં વધારે વજન ધરાવે છે. તો આપણે હમણાં જ વાત કરીએ, આપણું જે મગજ છે એ સામાન્ય રીતે અન્ય પ્રાણીઓની તુલનાએ વધુ વજન ધરાવતું મગજ છે. પુખ્ત વ્યક્તિના મગજનું વજન 1360 ગ્રામ. તો આ એક ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પમાં જે છે આ સંદર્ભ પૂછી શકે છે, એટલે ખાસ તેને ધ્યાને લેજો કે આપણું જે મગજનો જે વજન છે એ 1360 ગ્રામ છે, જેને 1.3 કિગ્રા પણ એવું આપણે ટૂંકમાં એમ કહેવાય કે કહી શકીએ. તમને કદાચ કોઈ જગ્યાએ એવું પણ સાંભળવા મળે કે 1.3 કિગ્રા કેજી અથવા 1360 ગ્રામ. ત્રીજી વાત કરીએ તો ભાષાના વિકાસની વાત. માનવ વિકાસનું ત્રીજું અને મહત્ત્વનું સીમાચિહ્ન કહી શકાય તો ભાષાનો વિકાસ છે. તો આ વાત સાચી છે, અન્ય પ્રાણીઓ જે છે એના શક્તિ જે છે એ પ્રાપ્ત થઈ નથી. જ્યારે આપણે જોઈએ છે કે આપણા મગજના સંદર્ભમાં વિકાસને પરિણામે આપણે જુદી જુદી ભાષાઓ જે છે એને શીખી શકીએ છીએ, બોલી શકીએ છીએ, વાંચન કરી શકીએ છીએ, એટલે ત્રીજી જો આપણને વિશેષ શક્તિ જો પ્રાપ્ત થઈ હોય તો એ છે ભાષાનો વિકાસ. ભાષા માનવીની અન્ય માનવીની સાથે આંતરક્રિયા માટે અસરકારક જે છે બનાવે છે. તો આ વાત સાચી છે, આપણે એકબીજા સાથેની આંતરક્રિયા વાત કરીએ તો એ ભાષા દ્વારા જ શક્ય બને છે. અત્યારના યુગમાં જેટલા પણ આપણે ટેકનોલોજીના સાધનો વાપરીએ છીએ, તો તમે વિચારો કે જો ભાષાનો ઉપયોગ આપણે ન કરી શકતા હોય તો આ બધી ટેકનોલોજીનો સંદર્ભનો જે વિકાસ છે અથવા ઉપયોગ છે આપણે ન કરી શકીએ. કારણ કે અત્યારે આપણે કહીએ છીએ કે દુનિયા મુઠ્ઠીમાં છે, બરાબર, ટેકનોલોજી એટલી વિકાસ કરી છે કે દુનિયાભરની માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, તો એનો મુખ્ય સ્ત્રોત જો કહીએ તો એ છે ભાષા. એટલે કહેવાય કે ભાષા એ માનવીની આંતરક્રિયાને ખૂબ જ વિશેષ અને મજબૂત બનાવે છે. ભાષા સાંસ્કૃતિક વિકાસનો આધારસ્તંભ છે, તે અન્ય સાથે અસરકારક રીતે પ્રત્યાયન કરવાનું પણ માધ્યમ છે. તો આપણી જે સંસ્કૃતિ છે એના વિકાસમાં પણ ભાષા એટલી જ મદદરૂપ છે. માનવ સંસ્કૃતિ જે છે એ અન્ય સંસ્કૃતિથી કરતાં અલગ તરે છે અને અલગ જેનો વિકાસ છે એની પાછળ ભાષાનું એટલું જ મહત્ત્વ છે વિદ્યાર્થી મિત્રો. અને બીજું પ્રત્યાયન કાર્ય, જેને કહેવાય સંદેશાની આપ લે. તો સંદેશાની આપ લે જે એકબીજા સાથે આપણે કરીએ છીએ એ ભાષા વિના શક્ય છે નહીં, એટલે કહી શકાય કે સંદેશાની આપ લે એટલે કે પ્રત્યાયન કાર્યમાં પણ ભાષા જે છે એ આપણને એટલી જ ઉપયોગી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે ત્રણ સંદર્ભ જોયા માનવ વિકાસના. એક છે દ્વિપગીપણું, મગજનો વિકાસ અને ભાષાનો વિકાસ. તો એક માર્કમાં પૂછી શકે એટલે ધ્યાને લેજો કે માનવ વિકાસના સીમાસ્તંભો કહેવાય તો ત્રણ છે, દ્વિપગીપણું, મગજનો વિકાસ અને ભાષાનો વિકાસ.